युक्रेन पर रशिया ने करेला हुमला बाद समग्र विश्व में फैलायेली मोंघवारी ने दावा नाड़थी लईने लोकोने उबगारवानी प्रार्थना आजे 19 एप्रिल मंगलवार अंगारिक चौथना योग शहर नापाल से सिद्धिविनायक गणपति मंदिर खाते खास पूजा अर्चना ने गणेश यागनु आयोजन करवामां आव्युं छे। आज रोज अंगारिका चौथना प्रसिद्ध सिद्धि विनायक गणपति मंदिर ना योजना गणेश योग માં સો યુગલો બેસીને ભગવાન શ્રી ગણેશજીની આરાધના કરવામાં આવી હતી। વધુ વિગતો આપવા સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી નીતિનભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ગત વર્ષે કોરોના મુક્તિ માટે સંકટ ચોથની પૂજા અર્ચના ભગવાનના ચરણોમાં સમર્પિત કરવામાં આવી હતી। હવે આ વખતે અંગારિક સંકટ ચતુર્થી ભગવાન શ્રી ગણેશને સામાન્ય લોકોને મોંઘવારીના દાનવથી બચાવે એ માટે તેમને પૂજા અર્ચના સમર્પિત કરવામાં આવશે। અંગારિક સંકટ ચતુર્થી સવારે 5 વાગે કેસર સ્નાનના કાર્યક્રમો શરૂ થશે। સવારે 9 કલાકે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતની કુલ 100 જેટલા યુગલો પૂજામાં બેસી ભગવાનની આરાધના કરવામાં આવી હતી। જ્યારે સાંજે 5:30 કલાકે પૂર્ણાહુતિ યોજાશે અને સાંજે 7 કલાકે મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સમગ્ર દક્ષિણ ગુજરાત અને ગુજરાતભરમાંથી આ પ્રસંગે ભાવિક ભક્તોજનોનું સુરત પાલસ્થિત સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર એ આવવાના હોય અને મંદિર પરિસરમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। મંદિર મેનેજમેન્ટમાં તમામ ભાવિકો અંગારિક ચોથ પ્રસંગે સમગ્ર દિવસ દરમિયાન યોજના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા। એક દેવકી જય પાલસ્થિત અન્નપૂર્ણા મંદિર સંકુલમાં આવેલું સિદ્ધિવિનાયક ગણપતિ દાદાનું મંદિર, તેના પ્રમુખ નીતિન મહેતા, મેનેજિંગ ટ્રસ્ટી મુકેશભાઈ, મિત્રો, આજે ગણેશ ચતુર્થી એટલે અંગારકી સંકષ્ટ ચતુર્થી, એનું વિશેષ મહત્ત્વ શાસ્ત્રોમાં પણ વર્ણવ્યું છે। લાંબા સમયથી લોકોની લાગણી અને માગણી પણ હતી અને બહુ બધા રાહ જોતા હતા, પણ આજે મુખ્ય જે પ્રયોજન છે એનું મુખ્ય કારણ એ કે દેશમાં જે રીતે મોંઘવારીએ માજા મૂકી છે એનું મુખ્ય કારણ આપણે રશિયા અને યુક્રેનનું યુદ્ધ છે। એ યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં મોંઘવારીને કારણે લોકો પીડિત છે, ત્યારે સામાન્ય લોકો, ગરીબ લોકો એમનું ઘર ચલાવી શકે અને મોંઘવારીની માજામાંથી એ લોકોને મુક્તિ મળે તેવા શુભ આશય સાથે આજે અંગારકી ચોથના દિવસે આપણે ગણેશ યાગનું આયોજન રાખ્યું છે। આ ગણેશ યાગમાં ગુજરાતભરમાંથી કહીએ તો ચાલે એવા 108 આજુબાજુ કપલો આ યજ્ઞ કાર્યમાં બેઠા છે અને જે યજ્ઞ થવાનો છે એ યજ્ઞની જે પૂજા છે એનું ફળ છે એ આ મોંઘવારી નિવારણ માટેને આપણે સમર્પિત કરવાની વાત છે। મિત્રો, બીજું એ છે કે સવારે 5 વાગ્યાથી કેસર સ્નાનથી લઈને એની આરતી અને ત્યાર પછી ગણેશયાગ પછી સાંજે 5:30 વાગે પૂર્ણાહુતિ અને તે રીતે આજે આખો દિવસ સુરત શહેરના અને દક્ષિણ ગુજરાતના જુદા જુદા ઠેકાણેથી લોકો આવીને દર્શનનો લાભ લઈને પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ જે રીતે એક ધામ તરીકે વિકસી રહ્યું છે, જેમ પ્રભાદેવી મુંબઈમાં સિદ્ધિવિનાયક છે તેવી જ રીતે આ સુરત શહેર અને દક્ષિણ ગુજરાતનું એક મોટું ધામ વિકસી રહ્યું છે અને લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ વધી રહી છે। ધન્યવાદ। સિદ્ધિવિનાયક દેવકી જય।